जय श्री कृष्ण। विद्यार्थी मित्रों, हवे आपणे तमारा અભ્યાસક્રમમાં એટલે કે આપણા નવા વર્ષના અભ્યાસક્રમમાં મળ્યા છીએ, તો સૌને પહેલાં હેપી ન્યુ યર, જય શ્રી કૃષ્ણ। આશા રાખું કે ગયું એવું વર્ષ આ વર્ષે ન થાય, ભગવાન કરે અને આપણને સૌને આ કોરોના વાયરસમાંથી ઉગારી લે અને સૌને પાછા હતા એવી નવી જીવનશૈલીમાં આગળ ધપાવે। હવે આપણે પણ આપણા પાઠમાં આગળ વધતા તમારો ત્રીજો પાઠ સચ્ચા હીરા આ પાઠમાં આપણે આગળ વધવાનું છે। જો તમારા આ પાઠમાં તમને લોકોને એક સહજતાથી આપણા સમાજમાં રહેલા તમે બધાએ જોવો છો એવા જીવનમાં વણાયેલા એક એવા ટોપિકની વાત કરવામાં આવી છે કે જેના દ્વારા સમજો તો ઘણું સમજવાનું, કે વ્યક્તિએ પોતે પોતાના જીવનમાં આપણા વડીલો કહે છે એમ ભણવું કરતાં ઘણું વધારે સારું, અને જીવનમાં એવી વસ્તુ કેળવવી કે કોઈકને કામ આવીએ, પોતાનામાં રહેલા જે પણ સારા કે ખરાબ ગુણો અવગુણોને સાઈડમાં મૂકી કોઈકને કંઈક કામ આવે એવી વસ્તુ કરવી જોઈએ, બરાબર છે। હવે હું તમને એક વસ્તુ કહું કે આમાં એક ચાર સ્ત્રીઓ છે એના વિશેની વાત છે, કે ચારે ચાર સ્ત્રીઓ જેમ આપણા ઘરમાં હોય છે કે આપણા ઘરમાં રહેલી આપણી મમ્મી છે, દાદી છે, ભાભી, કાકી, આ બધા સાંજ પડે એકબીજાના શેરીમાં કે મિત્ર વર્તુળમાં મળે એટલે મારી દીકરી બહુ આમ એ તો ભણવામાં એટલી હોશિયાર ને, અથવા મારો બાપો ને કોઈને કોઈ દિવસ સામો જવાબ ન દે, આ બધી વાતો છે તો કરતા જ હોય છે, એવી સહજતાથી આપણે સમજી શકીએ એવી આ વાત છે કે ચાર સ્ત્રીઓ છે તે પાણી ભરવા જાય છે કૂવા ઉપર। આ નાના ગામડાની ને પહેલાના જમાનાની વાત છે, તો ગામડામાં પાણી ભરીને સ્ત્રીઓ છે ને થોડી ઘણી વાતો છે તો ગરમી કરે અને ત્યાં ફ્રેશ થાય એવું પહેલાના જમાનામાં હતો। હવે અત્યારના જમાનામાં માણસો બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે, એવું વાતાવરણ છે એટલે આ વસ્તુ ન થાય, પણ છતાં પણ આપણા મામા માસીની ઘરે પણ આપણે ભેગા થઈએ તો આ વસ્તુ આપણા મમ્મી કરતા જોઈએ, મામી એમ કે મારો બાબો સારો, માસી એમ કે મારી બેટી સારી, અને આપણી મમ્મી એમ કે મારો તો મારાને તોડે તો તમે કોઈ આવે જ નહીં, બરાબર છે। તો આ ચારે સ્ત્રીઓ પાણી ભરવાના ટાર્ગેટથી હજી પાણી ભરવા પહેલાં થોડી વાર ત્યાં બેઠી, બેઠા બેઠા પહેલી સ્ત્રી એમ કહે છે કે બધી બહેનપણીઓ કંઈક વાતો કરતા હોય છે, વાતો કરતા કરતા પોતાના છોકરાઓની વાત કરતા કરતા એવા ટોપિક ઉપર આવી જાય છે કે કોનો છોકરો શું ખાસિયત ધરાવે છે, વિશેષતા ધરાવે છે, બરાબર છે। તો એમાં પહેલી સ્ત્રીનો છોકરો હોય છે એ ગાયક હોય છે, એટલું સરસ ગાય, એટલું સરસ ગાય કે એ સ્ત્રી એમ કહે છે કે મારા છોકરાના કંઠમાં જાણે કંઈ ગીત ગાય તો બધા એટલા બધા સ્તબ્ધ થઈને સાંભળે કે શું કહું હું તમને। આ સાંભળી બીજી સ્ત્રીને એમ થાય છે કે ભાઈ મારા છોકરાનું શું કામ મોટી મોટી ન કરું જેને આપણી પાસે કરું, એ કહે છે કે મારો છોકરો એટલો બધો બહાદુર છે જેને આપણે કહીએ છીએ કે જીમમાં જતો હોય, એવી રીતે એટલો બધો બહાદુર છે કે બહુ શક્તિશાળી છે, કે શક્તિશાળી છે સામેવાળી ગમે તે વ્યક્તિ હોય ને એને પછાડી દે, બરાબર છે। પછી છે ત્રીજી વ્યક્તિ, તો ત્રીજી સ્ત્રી છે એ પોતાના બાળક વિશે એમ કહે છે કે મારા બાળકને જે કાંઈ તમે વાંચવા કરવાનું કહો તો એ તરત જ યાદ કરી લે, એ કોઈ દિવસ ભૂલે નહીં। સામે ચોથી સ્ત્રી બેઠી છે એ પોતાના બાળક વિશે કાંઈ જ નથી કહેતી, કાં તો કે મારા બાળકનો નથી કંઠ સારો, નથી યાદ શક્તિ સારી, નથી બહાદુર, પણ બસ એ મારો દીકરો છે ને મને બહુ વાલો છે, બસ આટલું જ છે। આ તરી વાતો કરીને પાણી ભરીને પછી ત્રણ ચારે ચાર સ્ત્રીઓ પાછી ફરે છે, જ્યારે એ પાછી ફરતી હોય છે ત્યારે એ સ્ત્રીઓ પોતપોતાની રીતે વાતો કરતા આગળ જાય છે, તો પહેલી સ્ત્રીનો પુત્ર ગીત ગાતો ગાતો એની બાજુમાંથી નીકળે છે અને એનો અવાજ સાંભળી અને એની મા એમ કહે છે કે જોયું સાંભળો અવાજ, આ મારો જ દીકરો હોય, બરાબર છે। પછી સેજ આગળ વધે છે ત્યાં
આગળ જઈને જ્યારે એમ કહે છે કે બીજા નંબરની સ્ત્રી પોતાના બાળકને એટલે કે પોતાના દીકરાને આગળથી આવતો જોઈને એમ કહે છે કે જુઓ આ સામેથી આવે ને એકદમ પડછમ છે એવો મારો દીકરો છે જે મારો લાડલો છે. પહેલી સ્ત્રી એમ કહે કે આ મારો હીરો છે, બીજી સ્ત્રી એમ કહે છે આ મારો લાડલો છે, ત્રીજી સ્ત્રી પોતાના સંતાનને આવતા જોઈ, પોતાના પુત્રને આવતા જોઈ સંસ્કૃતના શ્લોક બોલતો હોય છે આ જોઈ, અને એ પણ એમ કહે છે કે જોયો આ મારો લાડકો, આ મારો હીરો, આ મારી કોલનો હીરો છે. પછી આગળ જતા જતા ચોથી સ્ત્રી મૂંગી મૂંગી જાતી હોય છે, પણ ત્યાં એને એનો દીકરો સામેથી આવતો જોવે છે. ઓલા ત્રણેય સ્ત્રીઓના પુત્રો પોતપોતાની માતા પાસેથી બડાઈ આપતા જતા હોય એમ જતા રહે છે, અને ચોથી સ્ત્રીનો દીકરો કાંઈ જ નથી જાણતો, પણ પોતાની માને માથે વજન ઉપાડેલી જોઈ અને એ સ્ત્રીના માથેનો ઘોડો લઈ અને એ બાળક જતો રહે છે, એટલે કે એ દીકરો જતો રહે છે. હવે જ્યારે પોતાના માથા ઉપરથી વજન લઈને જાય છે ત્યારે સ્ત્રી ખુશ થઈને કહે છે કે આ મારો લાલ, બરાબર છે. આ ચારે સ્ત્રીઓની વાત પાછળ આવેલા એક ડોશીમાં હોય છે, સાંભળતા હોય છે કે તમે લોકો ત્રણેય ક્યારના બોલતા હો છો, પણ તમારા ત્રણમાંથી એકેય દીકરાઓને તમારી કાંઈ પડી નથી, આ ચોથો ભલે કાંઈ જ નથી કરતો, પણ ચોથા એ એની માની માથેનો વજન, એની માની માથેનો રહેલો ભાર, પોતાનો ભાર સમજી ઘડો લઈને ઘર તરફ જતો રહ્યો. એટલે તમારા ચારેયમાંથી ન ગાયક, ન બહાદુર, કે ટૂંકમાં પડછંદ છે એ છોકરો, કે ન યાદશક્તિથી બહાદુર છે એ, પણ સૌથી સચ્ચા હીરા તો કોને કહેવાય, તો આ ચોથી સ્ત્રીનો દીકરો, કે પોતાની માની માથે રહેલા વજનને પણ એ સમજી જાય છે અને એના ભારને ઉપાડીને પોતાની તરફ લઈ લે છે. આવી આ સરસ મજાની સાવ સરળ એવી આ વાત છે અને વાર્તા છે, તમારે એને સમજવાની છે. હવે આપણે આ વાત તમને હિન્દીમાં સમજાવીશ હવે પછીના વિડીયોમાં. તો ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. પણ આ વસ્તુ માટે થઈને તમારે લોકોએ મને હોમવર્કમાં પોતાના વિશે 10 વાર, બરાબર છે, જેને તમારો પરિચય કહેવાય, જેમાં તમારું નામ, મમ્મી પપ્પાનું નામ, તમે શું અભ્યાસ કરો છો, તમને શું ગમે છે, તમને શું નથી ગમતું, તમારા મિત્રનું નામ, તમે કઈ શાળામાં અભ્યાસ કરો છો, તમને કયા કયા વિષયો ગમે છે, નથી ગમતો કોઈ વિષય તો એનું લખો, નથી ગમતો તો શું કામ નથી ગમતો એનું વિષય લખો, પરિવારમાં કોઈ ખૂબ ગમે છે, કાંઈ કેમ કેવું ગમે છે, આ વિશે તમારે લખવાનું છે, બરાબર છે. તો ચાલો હવે સૌને જય શ્રી કૃષ્ણ.